નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 5 સબ્જેક્ટ ઈવીએસ ચેપ્ટર 8 મચ્છર રોગો અને સારવાર. અગાઉ આપણે 3 લેક્ચર જોઈ ચૂક્યા છીએ, 3 થી 4 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે સમજૂતી મેળવી છે કે મચ્છર કઈ કઈ જગ્યાએ ઉપદ્રવ થાય છે તેનું, અને તેના કારણે આપણને મેલેરિયા થાય છે, લોહીની તપાસ કરાવવી પડે છે, અને વિગતવાર ચર્ચા કરીને સમજૂતી મેળવી હતી. હવે આજે આપણે એ સમજૂતી મેળવવાની છે કે એક વૈજ્ઞાનિક હોય અને એ વૈજ્ઞાનિકે મેલેરિયાના જીવાણુઓની એના લોહીમાં વળી જાય, એ દર્દીના લોહીમાં એ જીવાણુઓની શોધ કઈ રીતે કરી, એના વિશેની આપણે ચર્ચા આજે કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, એક વૈજ્ઞાનિક છે, કઈ રીતે પોતાની જીવનની અંદર કંઈક નવું કરી શકે છે, એના વિશેની આજે આપણે. અગાઉના પાઠની અંદર તમે જોયું હતું ને, વેલક્રોની શોધ થઈ હતી, એ પણ વૈજ્ઞાનિકે જ કરી હતી. એ વૈજ્ઞાનિકની વાત આપણે સમજ્યા હતા અને આપણને ખબર છે કે આપણી નવું નવું જાણીએ ને એમાંથી જ નવું જાણવાનો આપણને શોખ થાય ને એમાંથી જ કંઈક નવું ઉદ્ભવે છે. તો એવી જ રીતે અહીં પણ એક વૈજ્ઞાનિક છે, એ મેલેરિયાની રસી છે એ શોધે છે, અને તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી. હવે આપણે વાત શું કરવાનું છે, કોની ઝાંખી કરી? તો કે મચ્છરના પેટની ઝાંખી કરી. એના પેટની અંદર એણે શું શું હોય છે તેનું ઝીણવટપૂર્વકનું એણે અવલોકન કર્યું. કઈ રીતે કર્યું? તો કે આ વાત કેટલા વર્ષ પહેલાની છે? 100 વર્ષ પહેલાની વાત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જરા વિચાર કરજો, આ વાત છે એ 100 વર્ષ પહેલાની છે, કે જ્યારે આ વૈજ્ઞાનિકના પિતા છે એ ભારતની સેનામાં હતા, અને આ જે વૈજ્ઞાનિક છે એ નાના હતા અને અભ્યાસ કરતા હતા અને ડૉક્ટર બનવાનું ભણતા હતા, અને એના પિતા હતા સેનામાં. હવે એને ડૉક્ટરના અભ્યાસની સાથે સાથે એને નાટકમાં અને સંગીતમાં પણ સારો એવો રસ હતો. હવે બન્યું એવું કે એ સમયમાં મેલેરિયાના રોગના દર્દીઓ વધતા જતા હતા, મેલેરિયાના કારણે ખૂબ જ મૃત્યુ થતા હતા, અને લોકોને એવું લાગતું હતું કે ખૂબ વરસાદ અને કાદવ હોય એના કારણે મેલેરિયા થાય છે, અને મેલેરિયા થાય એટલે માણસનું મૃત્યુ નિશ્ચિત હતું એ વખતે. અને જ્યાં જ્યાં વરસાદ અને કાદવ હોય એના કારણે જ મેલેરિયા છે એવું માનતા હતા, અને એ લોકો એવું માનતા હતા કે મેલેરિયા એટલે ગંદી હવા. મેલેરિયા એટલે જ્યાં ગંદી હવા હોય ને એટલે મેલેરિયા થઈ જ જાય. એને બધાનું માનવું એવું જ હતું કે જ્યાં વરસાદ અને કીચડ હોય અને ત્યાં આગળ ગંદી હવા હોય ને એને કારણે માણસોને મેલેરિયા થઈ જાય, માણસ છે એ મૃત્યુ પામે છે. લોકોનું એવું જ માન્યતા ત્યારે એ સમયમાં હતી. આજથી 100 વર્ષ પહેલાની વાત છે. હવે મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ. હવે શું થયું? તો કે જ્યારે આ ડૉક્ટર છે એ શું કરતા હતા? અભ્યાસ કરતા હતા, અને એ અભ્યાસ કરતા હતા એટલે એને ખૂબ રસ પડતો હતો. અને એ શું કરતા હતા? તો કે મચ્છરોની અંદર શું કરતા હતા કે દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ હોય અને આ જીવાણુને લીધે જ શું થાય છે? તો કે મેલેરિયા થાય છે. પણ આ જીવાણુ છે ક્યાંથી, એ શોધવા કઈ રીતે, એ એમના પોતે ચર્ચા જ કરતા રહેતા હતા. અને એમાં મચ્છરો પકડવા અને અવલોકન કરવા. હવે એ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એના જે પ્રોફેસર હોય એણે એને થોડીક હિંમત આપી કે હા, આ તું કરી શકે તેમ છે. પછી એ લોકો શું કરતા હતા, રાતના રાત ઉજાગરા કરીને મચ્છરોને પકડે, પછી એનું ખૂબ ઝીણવટપૂર્વકનું અવલોકન કરે, સૂક્ષ્મદર્શકથી અવલોકન કરે, અને એ અવલોકન કર્યા પછી અને શું કરે છે? તો કે જુઓ, દર્દીને મચ્છરો કરડાવવા અને આનો પણ આપવો. વિદ્યાર્થી મિત્રો, દર્દીને મચ્છર કરડાવે તો કોઈ દર્દી છે તૈયાર થઈ જાય? આપણને કોઈ એમ કહે કે તમને આ જીવડું કરડવા દઈએ તો આપણે કરડાવવા દઈએ? ન કરડાવવા દઈએ. તો દર્દી છે એ મચ્છર કરડાવવા દે તો એના બદલે એને પૈસા આપતા હતા, પણ એ પૈસા એના એ સમયમાંથી 100 વર્ષ પહેલા આનો, અત્યારે કેમ 1 રૂપિયો છે, 50 પૈસા છે, 5 રૂપિયાનો સિક્કો છે, એમ એક આનો એ આપતા અને દર્દી છે એ મચ્છર કરડાવવા દેતો અને પછી એનું અવલોકન કરતા. પછી શું કરતા? તો કે આ બધી સંશોધન ક્યાં આગળ કરતા?
તો કે જે આ વૈજ્ઞાનિક છે આ ડોક્ટરનો જે અભ્યાસ કરતા હતા એ સિકંદરાબાદની હોસ્પિટલ હતી કઈ હોસ્પિટલ હતી સિકંદરાબાદની હોસ્પિટલ હતી અને ત્યાં આગળ દર્દીને મચ્છર કરડાવતા મચ્છરો ભેગા કરતા પછી મચ્છરને ચીરતા હતા અને પછી માઇક્રોસ્કોપથી એટલે સૂક્ષ્મદર્શક યંત્રથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા હતા કે એ મચ્છરના પેટની અંદર શું શું રહેલું છે કયા કયા જીવાણુઓ રહેલા છે પછી આવું અવલોકન જ્યારે વૈજ્ઞાનિક કરતા હતા એવું કરતા કરતા ઘણીવાર એને શું થવું પડ્યું બીમાર થઈ ગયા ખુદ વૈજ્ઞાનિકને પણ બીમાર થવું પડ્યું પછી બદામી રંગના મચ્છરો જોયા હવે આટલું બધું સંશોધન કર્યા પછી આખરે છેલ્લે એને શું થયું મચ્છરના માદા મચ્છર જે હોય છે એ માદા મચ્છરની પેટની અંદર બદામી રંગના સૂક્ષ્મ જીવાણુઓ એને જોવા મળ્યા અને આ જે જીવાણુઓ છે એ મચ્છરના પેટમાં કાળું કાળું જોયું માદા મચ્છર હતી એના પેટની અંદર કાળું કાળું કંઈક જોવા મળ્યું અને જે કાળું જોવા મળ્યું એ જ મેલેરિયાના જે દર્દી હોય એના લોહીના જે રિપોર્ટ હોય એના લોહીના જે જીવાણુઓ હોય એ જીવાણુમાં પણ એ જ જોવા મળ્યા જેથી કરીને જે માદા મચ્છર છે એ જેને કરડે છે બરાબર એ કરડે અને એના લીધેથી ને જે મેલેરિયા થાય છે એ જીવાણુ કોના શરીરમાં જતો રહે જેને મેલેરિયા થાય તેના શરીરની અંદર તો બેયના સેમ આવ્યા અને આની શોધ થઈ બદામી રંગના મચ્છરો જોયા માદા મચ્છરના પેટમાં કાળું જોયું જે મેલેરિયાના દર્દીના લોહીમાં મળ્યા હતા મેલેરિયા ફેલાવતા જીવાણુઓ શોધાયા હવે ખબર પડી કે આ માદા મચ્છરથી મેલેરિયા ફેલાય છે અને એના કારણે આ મેલેરિયાના જીવાણુ છે એ દર્દીના પેટમાં જાય છે અને પછી ઉત્પન્ન થાય છે ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોવલ રોસને નોબેલ પારિતોષિક હવે આ મચ્છરની રસીના જીવાણુના શોધક કોણ હતા તો કે રોનાલ્ડ રોસ અને કઈ સાલમાં એણે શોધી 1902ની અંદર એણે શોધી હતી 1902ની અંદર શોધી અને એનું નામ હતું રોનાલ્ડ રોસ અને એને શું આપવામાં આવ્યું હતું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું અને એને વિજેતા ઘોષિત કર્યા હતા ઈસવીસન 1905ની અંદર એનું અવસાન થયું હવે અવસાન થયું ત્યારે આ વૈજ્ઞાનિકના છેલ્લા શબ્દો હતા મૃત્યુ સમયના શબ્દો હતા કે હું કંઈક શોધીશ હું કંઈક નવું શોધીશ એ વૈજ્ઞાનિકના છેલ્લા શબ્દો હતા હું કંઈક શોધીશ હું કંઈક નવું શોધીશ એટલે કે વિદ્યાર્થી મિત્રો એ વૈજ્ઞાનિક પોતાના જીવન દરમિયાન અભ્યાસ કરતા હતા ત્યારથી જ એણે મનમાં નક્કી કરી લીધું હતું કે મારે કંઈક નવું કરવું છે કંઈક નવું શોધવું છે અને એ આખરે શોધીને જ રહ્યા હતા અને છેલ્લા અંત સમયે પણ એના શરીરની અંદર એના મોંથી એ જ વાક્યો બોલાયા કે હું કંઈક નવું શોધીશ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ વૈજ્ઞાનિકની વાત કરી રોનાલ્ડ રોસ જેણે મચ્છરના પેટની ઝાંખી કરી અને મેલેરિયાના જીવાણુઓની શોધ કરી હતી બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર મચ્છર વિશે શીખ્યા તો કે પાણી છે એ હંમેશા ઉકાળીને ઠંડુ પાડી ગાળીને પીવું જોઈએ બીજા નંબર પર તો કે આપણે હંમેશા ઢાંકેલો ખોરાક ખવાય ખુલ્લો ખોરાક ખવાય નહીં કારણ કે ખુલ્લા ખોરાક ઉપર માખી બેસે અને ગંદકી ફેલાવે છે બરાબર એટલે માટે વિદ્યાર્થી મિત્રો આપણી આજુબાજુ ક્યાંય પણ ખાડા ખાબોચિયા હોય તો એને શું કરી દેવા જોઈએ પૂરી દેવા જોઈએ મચ્છરોથી બચવા માટે ડીડીટીનો છંટકાવ કરવો જોઈએ પછી ઓલ આઉટ વાપરો અથવા તો કપૂરની ગોટી વાપરો એટલે તમે વિદ્યાર્થી મિત્રો મચ્છરથી બચો તો મેલેરિયાથી પણ તમે બચી શકો છો અને અનેક રોગથી તમે બચી શકો આપણે જોયું ને મચ્છરના કારણે બીજા રોગ પણ થાય છે ડેન્ગ્યુ થાય છે ચિકનગુનિયા થાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ આપણો અહીં પૂર્ણ થાય છે અને તમે ઘરે વાંચન કરી અને સમજૂતી મેળવજો બાય બાય